સૌથી પહેલા વાત કરીએ કમોસમી વરસાદની, તો લાગે છે કે મેઘરાજા આ વખતે ઉનાળામાં ગુજરાતમાં રહેવાનું મન બનાવીને આવ્યા છે, જવાનું નામ જ નથી લેતા. કારણ કે હવામાન વિભાગે ગઈકાલે કહ્યું હતું કે 6 તારીખથી હવે વરસાદનું જોડ હળવું થતું દેખાશે. 6 તારીખ થઈ ગઈ અને ફરી પાછી મેઘરાજાએ પોતાની મુદ્દત લંબાવી દીધી છે. આખરે ક્યાં સુધી આ કમોસમી વરસાદનો આ કહેર સહન કરવો પડશે ખેડૂતોએ, જાણીએ સંજય પાસેથી. જે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાંની અંદર વરસાદની સંભાવના છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક રિજિયનમાં આજે સાંજે અને મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ડાંગ અને તાપી જિલ્લાની અંદર પણ વરસાદ પડી શકે છે. આવતીકાલની કેટલાક જિલ્લાની અંદર સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ ત્યારબાદ જે તાપમાન છે એ સ્થિર થઈ જશે અને વરસાદથી રાહત મળે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે જે 7 તારીખ પછી વાતાવરણ છે એ સૂકું રહેશે અને તાપમાનમાં પણ વધારો થશે. 3 થી 5 ડિગ્રી નોર્મલ છે, તાપમાન વધી શકે છે. 40 કેટલાક પાર્ટ છે જેની અંદર 40થી વધારે ડિગ્રી કરતાં તાપમાન જઈ શકે છે. અમદાવાદની અંદર 38થી 39 ડિગ્રી તાપમાન રહી શકે છે. એટલે વરસાદ ઉપર હાલ તો 1-2 દિવસ પૂરતો વરસાદ છે, પછી ત્યારબાદ રોકાઈ શકે છે. પરંતુ હજુ પણ ચક્રવાત આવી રહ્યું છે તેની પણ લઈને હવામાન વિભાગે અત્યાર તો હાલ કોઈ આગાહી કરી નથી, પરંતુ તેની પણ અસરો 11-12 તારીખ આસપાસ જોવા મળે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ, એટલે ચક્રવાત જે હિન્દ મહાસાગરની અંદર અત્યારે આકાર લઈ રહ્યું છે અને એ ચક્રવાત હવે આવનારા સમયની અંદર કેટલી અસર વર્તાવે છે, આમ તો બંગાળની ખાડીમાં ટકરાવવાની શક્યતા છે, પણ ગુજરાત સુધી શું અસર આવે છે એ તો આવનારો સમય બતાવશે અને ક્યાં સુધી આ માવઠાનો માર સહન કરતા રહેવું પડશે ઉપરવાળો જાણે. પણ આગળ વાત કરવી છે માવઠાના મારથી પરેશાન ખેડૂતોની, જે મલમની જે સહાયની રાહ જોઈને ખેડૂત બેઠા હતા. આમ તો 33% થી નીચે નુકસાની જેને થઈ છે સરકારના મતે, એમને તો કોઈ આશા રાખવાની જ નથી. અમુક તો આખે આખા જિલ્લા કપાઈ ગયા છે, પણ જે 1 મહિનાથી અટકી પડેલી સહાય હતી હવે આખરે એ મળવાની છે. કેવી રીતે મળશે, ક્યાં અરજી કરવાની, એ બધી જ જાહેરાતો કરવામાં આવી છે. હવે ખેડૂતોએ જો સહાય જોઈતી હોય તો ક્યાં ચપ્પલ ઘસવા પડશે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, તાલુકા વિકાસ અધિકારીની કચેરી પર આ ખેડૂતોએ જવું પડશે. રાજ્ય સરકારે જે 13 જિલ્લાના 48 તાલુકાઓનો ઉલ્લેખ કરેલો છે, એ 48 તાલુકાઓના ખેડૂતો કે જેમના સર્વે નંબરમાં પોતાના ખેતરમાં 33% કરતાં વધુ નુકસાન થયું છે અને સર્વેમાં સ્થાનિક કક્ષાએથી જે રિપોર્ટ આવેલા છે એ રિપોર્ટના આધારે આવા 48 તાલુકાના ખેડૂતોએ અરજી કરવાની રહેશે. આ અરજી એમણે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન કરવાની રહેશે. અત્યાર સુધી તમામ સહાય માટે ઓનલાઈન અરજી ખેડૂતો પોતાના ગામમાં ઘરે બેસી કરી શકતા હતા, પરંતુ હવેથી તેમની અરજી ઓફલાઈન તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જઈ અને કરવાની રહેશે. તે પ્રકારની જોગવાઈ સરકારે આ નવા ઠરાવમાં કરેલી છે. ગામમાંથી 7 બારનો ઉતારો, 8નો ઉતારો સાથે તલાટીનો દાખલો જોશે કે આ પ્રકારનું વાવેતર કરેલું હતું અને કેટલા હેક્ટરમાં વાવેતર હતું, તે પ્રમાણ અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો સાથે એટેચ કરવાના રહેશે અને ત્યારબાદ જ એનું પરીક્ષણ થઈ અને તેની ચકાસણી જિલ્લા રાજ્ય સ્તર સુધી આવશે અને ત્યારબાદ આ પૈસા તેમને ચૂકવવામાં આવશે. જો કે જે 48 તાલુકાઓ નક્કી કરવામાં આવ્યા છે એમાં કેટલાક તાલુકાઓ એવા છે કે તેને અડીને આવેલા બિલકુલ કેટલાક તાલુકાઓમાં વરસાદ હોવા છતાં પણ એનો સમાવેશ નથી કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરના ઘણા તાલુકા એવા છે કે જ્યાં કમોસમી વરસાદમાં નુકસાન થયું હોવાના કારણે સમાવેશ નથી થયો. ત્યાંથી ખેડૂતોની લાગણી આવી રહી છે કે 33% કરતાં ઓછું નુકસાન હોય તો પણ સરકારે સહાય ચૂકવવી પડે. બિલકુલ, એટલે જોવાનું એ છે કે આ 33% વાળો નિયમ આખરે કેમ રાખવામાં આવ્યો છે. જો ખેડૂતોના બેલી હોવાનું કહેવાય છે, જો અન્નદાતા સુખી ભવ એવા વચન અપાતા હોય, તો પછી આખરે ખેડૂતોને આવો માર કેમ, આવો ભેદભાવ કેમ? 33% થી ઓછી નુકસાની થઈ છે તો શું એ નુકસાની નથી ગણાતી? જો એ નબળો ખેડૂત છે, સીમાંત ખેડૂત છે, તો એને કોઈ નુકસાની ભરપાઈ કરવાનો કે એને સહાય મેળવવાનો હક નથી, અધિકાર નથી? એ ખેડૂત સરકારની મમતાની નીચે નથી આવતો? સરકારની સંવેદનાને લાયક એ ખેડૂત નથી? ઘણા બધા સવાલો છે, પણ સરકાર ધારે તો વિધાનસભામાં આ બિલ લાવી શકે છે. પણ ખબર નહીં, અત્યાર સુધી કોઈને એ સૂચ્યું નથી કે કોઈને એ કરવું નથી. પણ ખેર, આગળ વાત કરવી છે રાજકોટની. રાજકોટમાં પનીરે ભારે કરી છે, કારણ કે જે 1600 કિલો 1.5 ટન કરતાં પણ વધારે પનીર ઝડપાયું એ પછી આરોગ્ય વિભાગની આંખો પહોળી થઈ ગઈ. આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું અને છેલ્લા 3 દિવસથી દરોડાનો દોર ચાલી રહ્યો છે. આજે પણ દરોડા પાડવામાં આવ્યા છે અને શું વિગતો સામે આવી, ક્યાંથી શું ઝડપાયું, કેવું પનીર આજે પણ સામે આવ્યું ઝડપાયું છે, જાણીએ મયુર સરવૈયા પાસેથી. મયુર,
बिल्कुल नुपुर, 1600 किलो पनीरनो जत्थो 5 दिवस पूर्व झड़पायो हतो। त्यारबाद आरोग्य विभाग छे राजकोट म्युनिसिपल कॉर्पोरेशननुं तेमना द्वारा अलग अलग युनिटो जे छे, डेरीओ जे छे, तेमज पंजाबी ढाबा अने होटेल्सनी अंदर एक ड्राइव छे ते योजवामां आवी रही छे। आ ड्राइवनी अंदर आजे लातीपरा विस्तार जे आवेलो छे त्यां आजे ड्राइव योजवामां आवी हती ने त्यां फोर्च्यून फूड पेकेजिंग छे तेमनी त्यां दरोड़ा पाड़ता 17 किलो जेटलू पनीर जे छे ते शंकास्पद मळी आव्यु हतु, एटले के भेळसेळयुक्त पनीर जे छे ते होवानी शंकाए तेमना नमूना लेवामां आव्या छे। ત્યારબાદ જે છે સની પાજીદા ડાબા અને લવિસ પાજીદા ડાબા છે ત્યાં પણ દરોડા કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસથી સતત આરોગ્ય વિભાગ જે છે પનીરને લઈને જે છે તે ડ્રાઈવ કરી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ હોટેલ્સ અને અલગ અલગ ડેરીઓ બનાવતી પ્રોડક્ટ અને જે યુનિટો જે ઉત્પાદન કરી રહ્યા છે તેમની ત્યાં અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે FSSAI વગર, કોઈ પણ પેકેજિંગ વગર, કોઈ પણ એક્સપાયરી ડેટ વગર આ પનીર જે છે તે સપ્લાય કરવામાં આવતું હતું। વહેલી સવારે આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 17 કિલો આ પનીર જે છે તે નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે અને જે ઉત્પાદક છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અને આગળ વાત કરવી છે દીકરીઓની રક્ષાની, આપણે વાત કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ અત્યારે પરિસ્થિતિ એ છે, જવાનો એ છે કે દીકરીઓના ઘરમાં સુરક્ષિત છે ના બહાર સુરક્ષિત છે, જે કિસ્સાઓ સામે આવે છે એ સાબિત કરે છે કે ના ઘરમાં ના બહાર ના ટ્યુશનમાં ના સ્કૂલમાં ત્યાં સુધી કે દીકરીઓ માના ગર્ભમાં પણ સુરક્ષિત નથી। આ ગર્ભના દુશ્મનો, કોખના દુશ્મનો, દીકરીઓના દુશ્મનો છાશવારે સામે આવે છે અને વધુ આવા જ કેટલાક દુશ્મનો સામે આવ્યા। જિગ્નેશ પાસેથી એમની વિગતો લઈએ। નુપુર, આરોગ્ય જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના બોળકદેવ અને સોલા હોસ્પિટલ, સોલા વિસ્તારમાં 2 અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી, જ્યાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। 2 જગ્યાએથી બંને ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેમાં બોળકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સોલાની મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં આ જે છે તે કામગીરી કરવામાં આવતી હતી અને જિલ્લા આરોગ્ય વિભાગને જ્યારે આ અંગે માહિતી મળી ત્યારે ત્યાંથી કાર્યવાહી કરી, સોનોગ્રાફી મશીન સહિતના જે અન્ય ઉપકરણો હતા તે કબજે કરવામાં આવ્યા અને સાથે જ બંને જે ડોક્ટર એટલે કે નિકુંજ શાહ અને ડોક્ટર મીનાક્ષી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાયા। પરંતુ જે મધર પ્રાઇડ હોસ્પિટલ છે તે ખરેખર મધર પ્રાઇડ નહીં, પરંતુ હવે તો તે આ હોસ્પિટલનું નામ બદલવાની લોકો માંગ કરી રહ્યા છે। જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે લોકોનું કહેવું હતું કે આ લોકો માતાની શું તેમની જે છે તે વધારશે વેલ્યુ, પરંતુ આ તો ખરેખર દીકરીઓના દુશ્મન છે અને આવા ડોક્ટરો વિરુદ્ધ તો કાયદેસરના પગલાં થવા જોઈએ અને આમની હોસ્પિટલો પણ બંધ થવી જોઈએ તેવી લોકોની રજૂઆતો હતી। સરકારની પરીક્ષા, જી હા, તલાટી ભરતી પરીક્ષા છે અને આ પરીક્ષા વિદ્યાર્થીઓની નહીં પણ સરકારની હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 13-13 પેપર ફૂટી ચૂક્યા છે, ડમીકાંડ સામે આવી ચૂક્યો છે અને ડમીકાંડમાંથી વળી તોડકાંડ પણ નીકળ્યો છે, ત્યારે સરકાર આ પરીક્ષા માટે કેટલી સજ્જ છે, શું કહેવું છે હસમુખ પટેલનું, કેવી તૈયારીઓ કરી રાખી છે, સૌથી પહેલાં એ જોઈ લઈએ। ઉમેદવાર સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જઈ શકે છે, એના માટે કોઈ જગ્યાએ એમને રોકવામાં આવે તો એ એમના કોલ લેટરની અંદર પણ લખેલું છે, એટલે ઉમેદવાર એનો કોલ લેટર બતાવી શકે છે। ઉમેદવારનો સામાન પરીક્ષા કેન્દ્રના મકાનમાં લઈ જવા દેવામાં નહીં આવે। દરેક ઉમેદવારનો શાળા કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં એની વિડીયોગ્રાફી કરવા માટેની વ્યવસ્થા કરી છે, એ ઉપરાંત પોલીસ પણ એના બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને વિડીયોગ્રાફી કરશે। ઉમેદવારના ઓળખ કાર્ડ, કોલ લેટર, એમના ફોટા, એમની સિગ્નેચર એ બધું જ વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવશે અને એમાં કંઈ પણ શંકાસ્પદ જણાશે તો ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે, પરંતુ પરીક્ષા પછી એને જવા દેવામાં નહીં આવે એનું વિશેષ પૂછપરછ થઈ અને જ્યાં સુધી ખાતરી ના થાય કે ડમી ઉમેદવાર નથી ત્યાં સુધી એને પરીક્ષા કેન્દ્ર છોડવા દેવામાં આવશે નહીં। એટલે સરકારની પરીક્ષા છે અને સરકાર તો પૂરી રીતે સજ્જ દેખાઈ રહી છે, કારણ કે હવે વધારે એક ડમી કાંડ કે પછી પેપર ફૂટવું એ ગુજરાત સાંખી શકે તેમ નથી, ગુજરાતની સાંખ માટે એ યોગ્ય નથી અને એના જ માટેની આ તૈયારીઓ સરકાર દ્વારા તો કરવામાં આવી છે, સાથે સાથે ક્લાસરૂમથી લઈ અને બીજી બધી વ્યવસ્થાઓ કેવી છે, વિદ્યાર્થીઓને આવન જાવન માટેની વ્યવસ્થાઓ કેવી છે અને પરીક્ષાર્થીઓની પણ તૈયારીઓ કેવી છે, અંકિત પાસેથી જાણીએ। બિલકુલ, કુલ 8,64,000 વિદ્યાર્થીઓ જે ઉમેદવારો જે છે તે આવતીકાલે પરીક્ષા આપવાના છે અને 3,497 જેટલી બેઠકો માટે આ જે પરીક્ષા છે તેમાં 8,64,000 જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે, તેવામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેન્ટર્સ પર તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, સાથે પ્રથમ વખત એવું બનવાનું છે કે પોલીસ જે છે તે આ સમગ્ર ઘટનાનું રિહર્સલ પણ કરવાની છે કે તૈયારીઓ કેવી રીતે કરવી, સાથે પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવતા હોય ત્યારે કઈ રીતે વિડીયોગ્રાફી સાથે તેમનું ચેકિંગ કરવું, આ તમામ બાબતે રિહર્સલ કરવામાં આવશે। આ ઉપરાંત જે 600થી વધુ જેટલી બસો જે છે તે સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વધુ ફાળવવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ એક સેન્ટરથી બીજા
ત્યાં સેન્ટર સુધી પહોંચી શકે. આમ તો જે દૂર સેન્ટર આવેલા છે ત્યાં આજથી જે ઉમેદવારો છે તે બીજા સેન્ટર પર જવા માટે નીકળી ચૂક્યા છે, પરંતુ તે વધુ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત જે તે સિટી બસ સ્ટેન્ડ હશે ત્યાંથી જે પરીક્ષા કેન્દ્રો હશે ત્યાં સુધી લઈ જવા માટેની પણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે એટલે કે ઉમેદવારો માટે કરવામાં આવી છે. જે તે જગ્યાએ અલગ અલગ જે સંસ્થાઓ છે તેમની પણ વાત આજે હસમુખ પટેલે પોતાના પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી કે અલગ અલગ સંસ્થાઓ પણ હવે મદદરૂપે જે ઉમેદવારો અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે, જેમનું સેન્ટર અન્ય જિલ્લામાં હોય છે, ત્યાં આગળ તેમની રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી આપતા હોય છે. તેવામાં આવતીકાલની પરીક્ષા ઉમેદવારોની સાથે સાથે તંત્રની પણ પરીક્ષા રહેવાની છે. નિર્વિવાદિત પરીક્ષા રહે, આ પહેલાની જે બે પરીક્ષાઓ યોજાઈ તે જ રીતે પરીક્ષા યોજાય તેને લઈને તંત્ર અત્યારથી સજ્જ જોવા મળી રહ્યું છે. બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે આવતીકાલની પરીક્ષા કેવી રીતે લેવાય છે. આમ તો સુખરૂપ લેવાશે અને કોઈ કોઈ ગેરરીતિ નહીં થાય એનો એક વિશ્વાસ પણ છે. આ વખતે જે તૈયારીઓ છે એને જોતા એવું લાગી રહ્યું છે. પણ ખેર, આગળ વાત કરવી છે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે દરેક પાર્ટીઓ દ્વારા, અને એમાં પણ જ્યારે વાત ભારતીય જનતા પાર્ટીની હોય અને પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી હોય ત્યારે સ્વાભાવિક રીતે એક માહોલ જ જુદો જોવા મળતો હોય. ભાવિની પાસેથી જાણીએ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને અત્યારે કર્ણાટકમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે. જો કે આજે પ્રધાનમંત્રી ખુદ અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ કર્ણાટકની ધરતી પર ઉતરેલા છે. બંને મોટી મોટી સભાઓ ગજવી છે. આ સાથે જ બેંગાલુરુમાં મેટ્રો સિટી કર્ણાટકનું છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો અને મોટી જનમેદની ત્યાં જોવા મળી હતી. પ્રધાનમંત્રીએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રીને આવકારવા માટે પણ મોટી સંખ્યામાં રસ્તા ઉપર લોકો પણ જોવા મળ્યા હતા. તો બીજી બાજુ બેલગાવીમાં ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા, મોટી જનમેદની ત્યાં પણ જોવા મળી હતી. અને આ સાથે તેમણે ગર્જના કરી હતી અને કોંગ્રેસ પર સીધા જ પ્રહાર કર્યા હતા કે હવે સમય આવી ગયો છે કોંગ્રેસને બતાવવાનો.